सुनि सारम् सार सूचि कनकोटं परि दध

रमणीयदर्शन मन्दस रुचिराननाम्भुजम् पूजितम् चूरन तमर्मुदा धर्मनन्दनमहं भवसं भवभेतिभनम् सुख सम्पत्करुणकेतनम् व्रतदानतपक्रियाफल सहजानन्द भजे सदा सहजानन्द भजे सदा स्वामिनाारयणीलकण्ढ रायणो हरे हरे कृष्ण कृष्ण सहजानन्द सह श्रूयता देवदेवेश स्वामिनारायणप्रभु त्वदीय પૂર્ણ પૂર્ણપુરષોત્તમાયશ્રી અક્ષરધામાધિપત શ્રી શ્રીસ્વામિનારાયણય નમો ન શ્રી શ્રી કારણકારણાયકૃષ્ણ મહારાજાય નમો નમ ઓ શ્રી સુખધામાયરૂપ શ્રી ઘણશ્યામ મહારાજાય નમો નમ શ્રીમતપસ્ી મહારાજાય નમો નમ શ્રી આનંદ શ્રીંદસાગરાય શ્રી સહજાનંદ સહજાનંદસ્વામીની નમો નમ મૂર્તિ નિમગ્નાય શ્રી ગોપાળાનંદ ગોપાળાનંદસ્વામીને નમો નમ श्री साधुतामूर्तये सद्गुरुश्री मुक्तानन्दस्वामीने नमो नमः यतिवर्याय कविश्रेष्ठाय आदिगुरुवर्याय सद्गुरुश्री ब्रह्मानन्दस्वामिने नमो नमः श्री सिद्धानंद सद्गुरुश्रीसिद्धानन्दस्वामीने नमो नमः सद्गुरुश्रीं नित्यानन्दस्वामीनि नमो नमः सद्गुरुश्रीगुणातितानन्दस्वामीने नमो नमः सद्गुरुश्री तद्रूपानन्दस्वामीनि नमो नमः श्री सद्गुरुश्रीदेवानन्दस्वामीनि नमो नमः सद्गुरुश्रीभायात्मानन्दस्वामीनि नमो नमः सद्गुरु श्री अद्भुतानन्दस्वामीनि नमो नमः सद्गुरु श्रीनिष्कुटानन्दस्वामिनि नमो સદગુરો શ્રી સ્વામીને નમો નમ મમ ગુરો અર્યાય સદગુરો શ્રી વિઘ્નાનંદા સુજી સ્વામિને નમો નમ શ્રી સર્વ આચાર્યભ્યો સર્વરમશેભ્યો सर्व सर्वहरिभक्तेभ्यो नमो વિક્રમ સમદ બે હજાર ને એસીના ફાગણ વદ આઠમ તારીખ બે ચાર બે હજાર ને ચોવીસ મંગળવાર વાલા ભક્તો આજે શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુરના દેવોનો એકસો ને અઠ્ઠાણું મોટોત્સવ છે સવંત અઢારસો ને બ્યાસી ના ફાગણવદ આઠમના દિવસે દેવોની સ્થાપના કરવામાં આવી ભગવાન શ્રીહરિની આગ્રહી કરીને આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બાંધ્યું અને જેતલપુરના આજુબાજુના વિસ્તારના જે ભક્તજનો એમની સુખાકારી માટે રેવતી બળદેવજી મુખ્ય સ્વરૂપ પધરાવ્યા ભગવાનને મોટા પુરુષ મોક્ષ માટેના સદાવ્રતો આપણે બાંધી આપે છે પણ આપણા મોક્ષ માટે આપણે એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ એ કામ આપણે કરવું જોઈએ એ આપણને સદાવ્રત બાંધી આપે તો પછી આપણે એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ અને ભાવથી એની ભક્તિ યજન પૂજન વગેરે વગેરે જે કંઈ પોતાની શક્તિ પ્રમાણે જો આત્મા કરે તો મોક્ષને પામી જાય ખરો કારણ કે પ્રેમાન સમયે લીખું છે તપ તીર્થ સાધન સ્વપ્ન ન જાવે જે કોમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે મતલબ કે પોતે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો એટલે પોતાના માટે તો પ્રભુનું સ્વરૂપ સર્વસ્વ હોવું જરૂરી છે પછી આપણે એમાંથી જેટલી બીજે ત્રીજે આસક્તિ રહેતી હોય સુખ આનંદ પ્રાપ્ત કરવા માટેનું તો પછી ભગવાનની મૂર્તિના આનંદમાંથી એટલો ભેદ પડે એટલો સુખ ઓછો આવે કારણ આનંદ છે ને એ કોઈ વેચાતો મળતો નથી તે આપણે ગમે ત્યાંથી લઈ લઈ એ કંઈ વારસામાં મળતો નથી જેમ બાપ દાદાની સંપત્તિ મળે ને વારસામાં એમ કંઈ પ્રભુનો આનંદ કઈ વારસામાં મળે એવું નથી પ્રભુ મળે પણ પ્રભુનો આનંદ વારસામાં ન મળે સત્સંગ મળે પણ સત્સંગનો આનંદ વારસામાંથી ન મળે કેમ તો એ તો ખુદ વાવીને પડે પડે લણવાનો વિષય છે હલો આપણને સત્સંગ આપ્યો વારસા મેળો પણ આનંદ એમાં જો આપણે એનું વાવેતર કરીએ અને પણે લણીએ નહીં તો આનંદ શું આવે વાવેતરમાં સમજે સત્સંગ મેળો પણ સત્સંગનો મહાત્મય સમજી નહીં ભગવાને સત્સંગમાંથી જે સુખ લેવા માટેના આપણને આશયો બતાવ્યા છે એ આશયો પ્રમાણે જો હું ને તમે સત્સંગમાં રહી અને પરમાત્માની આરાધના ભક્તિ સંત સમાગમ કથા કીર્તન ઉત્સવ સમય વગેરે વગેરે ખૂબ જ શ્રદ્ધાથી ને મહાત્મયથી કરીએ કેવળ જીવના કલ્યાણ માટે કરીએ એ વાવેતર કર્યું કહેવાય અને એમાંથી આનંદ પ્રાપ્ત થાય સત્સંગ મેળવો અને આનંદ પ્રાપ્ત થાય ભગવાન મેળા અને આનંદ પ્રાપ્ત થાય એવું ના બને અને એવું બનતું હોય તો મહારાજને છોડી છોડીને કંઈક ત્યાગીને ગ્રસ્ત બધા વ્યાય અહીંયા જો મત મતાંતરમાં જુદા જુદા બધે વૈયાઈ ગયા કેમ કે અહીંયા બધો વિષયનો આનંદ મળતો હતો અહીં કંઈ વિષયનો આનંદ મળતો નહોતો મહારાજ વિષયનું સુખ અહીં જરાય લેવા દેતા નહોતા અને વિષયનું સુખ નહોતા લેવા દેતા એનું કારણ એટલું જ હતું બીજું કંઈ નહીં પોતાની મૂર્તિનો આનંદ આપવો તેટલે બે વસ્તુ તો ભેગી તો ન જહવું ને લોટ ફાંકવો બે ભેગું એ કંઈ થોડુંક બે કા લોટ ફાંકી શકાય કા ભી શકાય એમ ભગવાનની મૂર્તિનો આનંદ એને પ્રાપ્ત કરવો હોય સુખ લેવું હોય તો એને જગત સંબંધી વિષય સંબંધી દેહ સંબંધી બીજું ત્રીજું બધું એને છોડવું પડે એટલે મહારાજ પોતાની મૂર્તિનો આનંદ અપાવવા માટે આપો તો એટલે પંચ વિષયનો કોઈ પણ પ્રકારનું સુખ મહારાજ જીવને નહોતા લેવા દેતા એટલે કાચા ગોળા ખવડાવતા હતા સંતોને અને એટલે ટાટ પહેરાવતા હતા અને એટલે ભર શિયાળામાં રખાવતા હતા અને એટલે પાણીના ધરામાં મહિના મહિના સુધી આખી રાત્રે ઊભા રાખતા હતા શા માટે તો કે પોતાની મૂર્તિનો આનંદ આપવા માટે અને બીજો બધો આનંદ જીવે માઇનો જેમાંથી એમાંથી એની બધી નિર્મૂળ કરવા માટે મહારાજને કંઈ સંતો હરિભક્તો પર દાયજ નહોતી જો તો એને કઈ હાય કે ખાવા ન દેતા નહી કે ઓઢવા ન દેતા ન કે પ્યારવા ન દેતા પ્રેમ હતો સ્નેહ તો કે મારા શરણે આવેલા આત્માઓ એને મારી મૂર્તિનો પરિપૂર્ણ આનંદ અખંડ આનંદ અવિનાશી આનંદ શાશ્વત સુખ મારે આપવું છે એ જે ઈચ્છે છે એ તો બધું દુઃખરૂપ છે એને ખબર નથી મળશે તો એ દુઃખ ને ન મળે પણ તો દુઃખ છે મધ્યના તેવીસના વજ્રાવતમાં શ્રીજી મહારાજે લીખ્યું છે મધ્યનું ત્રેવીસનું વાંચજો તમે જો એમાં મહારાજે લીખ્યું છે પૂંડા વિષય જોઈને જેનું મન તપે નહીં અને સારા વિષય જોઈ અને મન ઠરે નહીં એને ભાગવત સંત કહેવા એને ભાગવત સંત જાણવા પૂંડા વિશે જોઈ મન તપે નહીં જેવું તેવું ખાવા મળ્યું એટલે મગજ ન જાય એમ જમવા બેઠા હોય આપણે અને જેવું તેવું બધું આપણને પીછ હોય જમવાનું સાહેસ કે રોટલો નહીં એ છે તે પાણી જેવી એમ આપણે કથામાં ઊંઘતા હોય એમ સાસે ઊંઘતી હોય ઘૂંટડે ઘૂંટડે એ બુંડા વિષય કહેવાય અને એ આપણને પીરશે ત્યારે તપી જાય માણા જો કારણ કે એની વિષય પ્રધાન છે એટલે અને ભાગવત સંત હોય એ તપે નહીં માને અને હાર વિષય મળે તો આપણો પાછું મન ઠરે આપણને ટાઢગ લાગે મહારાજ હું કહ્યું મહારાજ કે જેનું મન પુંડા વિષય જોઈને તપે નહીં અને સારા વિષય મળે તો એનાથી ટાઢું ન થાય એને ભાગવત સંત જાણવા એટલે ભગવાન શ્રીહરિ આપણને છે ને કે સારા એકેય વિષય ભોગવવા ન દે એનું કારણ આ હશે હવે જીવને એ વિષય ભોગવવા હોય હવે એ વિષય ભોગવીને જીવ દુઃખિત થવાનો હોય નરો પાછો એમાં કાંઈ માલ જ નહીં એમ છે બહુ દુઃખી થાય અમે સાધુ છીએ તો મને બે પાંચ પછી હરિભક્તો માનતા હોય મારી આજ્ઞામાં રહેતા હોય બે પાંચ સાધુ રહેતા હોય મરજી હોય સંપૂર્ણ તો એ સુખ લેતા લેતા એ આનંદ લેતા લેતા એમાં ઊંડું ઉતરી જવાય શ્રીહરીની મૂર્તિનું સુખ દો બાજુ પર રહી જાય અને ઓલામાં હવા દેવો આવે તો રહના ભરાય ને પડે પડે અને તેને ખબર છે કે આમાં તારો અહમ આમાં તારું માન આ બધું દિન પ્રતિદિન વધુ ને વધુ પુષ્ટ થતું જાયશ પેલા માણસ ખોટ જાયશ તને પેલા તને બીજા માને એના કરતા તું બીજાને માન ને પણ જો તું ભગવાન પુરુષોત્તમ નારાયણને માન અને બીજા પુરુષોત્તમ નારાયણના જે છે એને તું માન તો તારો અહમ છે ને એ પોસાય છે નહીં નતર પડે પડે તારો અહમ પોસાય છે બીજા તને માનશે અને જો તને મીઠું લાગ્યું તો પછી એ ભગત માનવા પૂજવા મીંડો અને એની મીઠાશ આવી એટલે પછી બીજી ચોકલેટ આપણે ઈસવાના જો મારી ચોકલેટ મીઠી બહુ છે વાહ વાહ બીજી કોઈ આપે તો જામો પડી જાય જો પછી કોઈ બીજી ચોકલેટ આપીએ એટલે બીજું એક ચોકલેટ જેવું આવીને પાછું વડગું આપણને એટલે પછી ત્રીજી ચોકલેટ ઈચ્છીએ એમ કરતાં કરતાં વી પચીસ પચાસ હો બસો જેમ જેમ માનતા જાય એમ અધિક ને અધિક ચોકલેટોમાં આપણે ઈચ્છતા જઈએ તારો એનો કોઈ અંત જ ન આવે બોલો અને એમાંથી પછી એકાદી ચોકલેટ બગડી ગઈ હોય કે કોઈક લઈ ગયું હોય ચોરી ગયું હોય તો વરી પાછી જુઓ તમારે બાપો મારી થાય પછી કેમ કેમ રહો મહાપુરુષ તમારે હું દુઃખ હોય દુનિયા છોડ્યા પછી તો કે હારું બીજું કંઈ નહીં પણ મારી ચોકલેટ ખારી ચોરાઈ છે તમે બસો પાંચસો હજાર બે હજાર પાંચ હજાર હજાર પચીસ હજાર લાખ જેટલી ચોકલેટ છે અને એમાં એકાદી ચોકલેટ લૂંટી ગયા કે એકલા જ એકાદી ચોકલેટ ઓગળી જાય એમ તો હું તારે ખોટી જવાની હતી પણ એ સારું દુઃખ છે જીવને માટે આપણે બીજાને માનશું ને ત્યારે પરિપૂર્ણ આનંદ આવશે આપણને બીજા માનશે અને એમાં હવા આવશે તો મહારાજની મૂર્તિનો પરિપૂર્ણ આનંદને સુખ નહીં આવે નહીં આવે એવું નથી કહેતો પણ પરિપૂર્ણ નહીં આવે કારણ કે એમાં ભાગ પડે છે જો હવા જે આપણે લઈશીએ ને ભાગ પડે છે આપણને માને એટલે એમાં સ્વાભાવિક છે જીવને એમાં હવા આવે મજા આવે પછી ભાગ પડે આનંદમાં અને આપણે બીજાને માનીએ તો એવા આનંદમાં કોઈ ભાગ ન પડે પણ ઉલટાનો વધારો થાય આ આધ્યાત્મિક માર્ગ માટે આવો વિચાર થોડોક રાખવો કેળવો જરૂરી જેવું મને લાગે છે એટલે હું કહું છું પછી તમને યોગ લાગતો હોય તો તમે પણ આવું સ્વીકારો અને કયો બીજાને અને આવી રીતે માનો કોને તો કે બીજાને આપણને માને બીજા એમાં સુખ ન માનતા દુઃખ માનજો કે આમાં બીજો કંઈ હોવા જ નથી કારણ કે આખી જિંદગી આપણે એ ભાઈને હાચવાના તો ખરા ને જો આ ઘડી થાય તો ઠઈડાય ને મળી એ એક વખત આવ્યું હોય અને એને આપણે પરસાદીને બોક્સ આપ્યું હોય ને બીજી વખત આવ્યું હોય ત્યારે ન આપ્યું હોય એટલે વરી પાછું બોપાભાઈનું ભોડું પાછું છે ને એ ઓલા હાટોડામાં જેમ ખેડૂતો દવા સાટે ને ભોડા નમે એમ ભાઈનું બોડું નમી જાય પાછું જો હવે એ પાછું આપણને પછી ચિંતા એનું ભોડું નમે ને અરે ફલાણા ફલાણા બોપાભાઈને દુઃખ લાગ્યું મારાથી આવો અવિવેક થઈ ગયો તે બીજી વખત આવે તો એને હાંસવવા માટે થઈ એને બિચારો એવો મંડી પડે એવો મંડી પડે કે આખી જિંદગી આમ જ હાલે બોલો આવું ક્યારેક બધું સરત ચૂકથી રહી ગયું હોય શું એને બોલાવવાનું રહી ગયું હોય કે એને પ્રસાદ આપવાનું રહી ગયું હોય કે કાંઈ કાંઈક એને હાર બાર પહેરવવાનું કે સન્માન કરવાનું બે શબ્દથી નવાજ નવાજવાનું કોઈ કારણોસર રહી ગયું હોય એમ ત્યારે ભાઈ ઓલા ભોપાભાઈને દુઃખ તો લાગવાનું જ કારણ કે એક ઠાકોરજીની મૂર્તિના સુખ માટે તો તમારી પાસે આવતા નથી એને તો માન સન્માનનું સુખ લેવું છે એનો આનંદ લેવો છે અને એ તમારા પાસેથી ન મળે એટલે તો સ્વાભાવિક છે દુઃખ લાગે એ તો એક ન્યાય છે સૃષ્ટિનો કે જેને જે સુખ લેવાનું નક્કી કર્યું હોય જે ધ્યેય નક્કી કર્યો હોય ને એ સિદ્ધ ન થાય એટલે એને દુઃખ થાય મહારાજની મૂર્તિમાં જેને અધિક પ્રીતિ હોય અને મહારાજની મૂર્તિનું સુખ લેવામાં કંઈક વીચમાં વિક્ષેપ આવે તો એને દુઃખ થાય કે ન થાય થાય કેમ કે એનું લક્ષ્ય છે ભગવાનની મૂર્તિનું સુખ લેવું પ્રભુમાં પ્રીતિ કરવી એ એનું લક્ષ્ય છે એટલે દુઃખ થાય એમ આપણને એ લક્ષ્ય નથી એટલે કંઈ બહુ દુઃખ ન થાય એમ પણ ઓલું લક્ષ્ય ખરું એટલે એમાં દુઃખ થાય લો અમે જ્યાં ભલાણા ભલાણા ભગતને ગીરા જે વાનણી સાહેબને ગીરે બદરામણી પણ વાનણી સાહેબે તો અમને એક કેળું આપ્યું નહીં એમ એવું આ કવર બવર કંઈ મીકું નહીં મીકું તો નાનું એવું કવર મીકવું એમ થાય આપણને કારણ તે આપણે કવરના પૂજારી છે આપણે ઠાકોરજીના પૂજારી ક્યાં હતા જો ઠાકોરજીના પૂજારી હોય તો એને સંકલ્પ ન થાય ગમે ત્યાં આપણે ભદ્રામણી જઈએ તો કોઈ હરિભગત હોય તો એને આપણું સન્માન કર્યું ન કર્યું કંઈ આપ્યું ન આપ્યું તો એને કંઈ સંકલ્પ જ ન થાય કારણ કે એને એ તરફ કોઈ દ્રષ્ટિ જ નથી એને તો ઠાકોરજી જોઈ છે એટલે જેને ઘેર જાય તે હરિભક્તનો ભાવ જોવે એનો પ્રેમ જોવે એટલે ખુશ થાય કારણ કે પરમાત્મા એ ભક્તમાં ભાવરૂપે અને પ્રેમ રૂપે ઠાકોરજી એમાં સમાયેલો છે એટલે ઠાકોરજી તે હરિભક્તના દ્વારા આપણને પ્રેમ આપે છે અને આનંદને સુખ આપે છે એટલે પ્રત્યેક ક્રિયામાં આપણે સહુ કોઈએ ભગવાનની મૂર્તિનો આનંદ લેવા માટે એનું વાવેતર કરવું જોઈએ અને એને લણતું રહેવું જોઈએ જો તો આનંદ પ્રાપ્ત થાય બાકી વારસામાં મળે નહીં સત્સંગ મળે વારસામાં આપણને સત્સંગ મળે વારસામાં કદાચ આપણને મૂર્તિ મળે ભગવાન આપે ઘણા બધા હરિભક્તો હોય ને તો દીકરીને લગ્ન કરે તો એને ભગવાનની મૂર્તિ આપે એમ તો કન્યાદાનમાં બીજું બધું તો આપે જ પણ મૂર્તિ આપે એને આવું એ દીકરીને મૂર્તિ તો પરમા બાપે આપી એ વારસામાં આવી એને કન્યાદાનમાં મૂર્તિ પણ એ મૂર્તિમાં સ્નેહ કરવાનું વાવેતર તો એને કરવું જોઈએ એમ તો વાવેતર ક્યુ કહેવાય તો જો એ મૂર્તિની પૂજા કરે નવડાવે દોડાવે અભિષેક કરે એને મીઠે થાળ કરે ભાવથી એને જમાડે પઢાડે જગાડે સમયે સમયે ઠાકોરજીના મેવા મીઠાઈ વગેરે વગેરે જળ ધરાવવું દૂધ ધરાવું આ બધી ક્રિયા કરે ને એ વાવેતર કર્યું કહેવાય અને એમાંથી એનો આનંદ પ્રાપ્ત થાય પણ બાપાએ મૂર્તિ આપી દીધી અને મૂર્તિ લઈને સસરાને ઘેર ગઈ અને પછી તેમ મૂર્તિને સેવા પરિચર્યા જગાડવા પઢાડવા એનામાં પ્રેમ કરવો હેત કરવું પોતાના પતિ કરતાં પોતાના ધણી કરતા પણ તે મૂર્તિમાં અધિક પ્રીતિ કરવી મહારાજનું સુખ લેવું આ બધો પુરુષાર્થ એને કરવો જોઈએ એમ તો આનંદ આવે પડે પડે આનંદ આવે નહી શું આનંદ આવે માટે વિચારવું જો જો દીકરી હોય ને એને મા બાપ સારા કપડાં આપે ઘણા બધા ઘરેણા બનાવી દે અને વધુ બાપ સુખી હોય તો હો બસો ત્રણસો તોલા બધું હોવાનું આ તે બધું આભૂષણો આ તે બધું આપે પણ એ સ્વાનું એને મળ્યું ને દાગી ના મળ્યા ને એમાં એને એટલી બધી પ્રીતિઓ હોય એટલું બધું યત હોય એને તો એવું જતન કરી અને પોતે ઝાળવે અને પોતાનો ટંક હોય ને બેકડી પહેલાં એવું હતું અત્યારે તો ખબર નહીં પણ આવડા આવડા પતરાના ટંક આવતા તો એ પતરાને ટંકમાં રાખે ને એને તાળું વાંખી રાખે અને ચાવીનો જોડો હોય ને એ કેડે કેડે બાંધી રાખે શુગરવા કે કોઈ ઉગાડીને લઈ ન જાય એ આભૂષણો અને કપડાં એ બે એમાં એટલી બધી પ્રીતિ હોય તે જીવની સાથે બધું જતન કરીને જાળવે કેમ બાપાએ વારસામાં આપ્યું છે જાળવે છે તેમ જાળવે છે તેનો આનંદ હોય પછી હોય બધા હોના દાગીના ટંકડીમાં પહેરે તો ક્યારેક વહે વાર તહેવાર કોઈક પ્રસંગ હોય ત્યારે બાકી તો રોજ તો પહેરવાના હોય નહીં એમ એ ટકણીમાં મૂકી રાખવાનો હોય તાળામાં પણ આનંદ બહુ હોય એને જેટલા મળે ને બધાને કહેવાય હા મારા બાપાએ જો મને આટલા બધા હોનાના દાગીના આપ્યા છે આટલા બધા કપડાં આપ્યા છે બહુ આનંદ હોય ને એ પળે પળે એમાંથી બધું લૂંટા કરે એવી પ્રીતિ જો ભગવાનની મૂર્તિ આપી હોય બાપાએ અને એ મૂર્તિમાં જો એટલી પ્રીતિ દીકરીને હોય અથવા તો કરે તો એને એ આભૂષણો રહ્યા ને એ તો સર્પ જ એવા ને પૈડિયાને વિસી જવા લાગે જો આ એ આભૂષણો ટકણી ખોલીને ને તો એ ધાય જ કારો આ ક્યાંથી આવી બલા બધી આ બધી લપ ક્યાંથી આવી આ તો મહારાજની મૂર્તિમાં બધું વિઘ્નરૂપ છે દુઃખરૂપ છે કારણ કે કોઈ લઈ ગયું ચોરાઈ ગયું તૂટી ગયું કોઈ ખોવાઈ ગયું તો હારી એની પાસે ચિંતા થાય ને સંકલ્પ થાય કે મારી મગમાળા તૂટી જાય મારી મગમાળા લૂંટી જાય કોઈક લઈ ગયું ચોરી ગયું ચોરી ગયું એમ ચિંતા રાત્રિ દિવસ થાય સંકલ્પ એને સુખ જ ન આવે એટલે મહારાજની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ હોય ને કરે તો પછી જે કંઈ મા બાપે આભૂષણ આપ્યા હોય કે કપડાના ગાભા આપ્યા હોય આમ તો ગાભો જ કહેવાય ને અંતે તો એમ શરૂઆતમાં થોડુંક સારું હોય પણ પછી અંતે બધું હળીને ફાટે એટલે બધું ગાભું મહોત્તા થવાના હોય એ બધા તો એને છેલ્લે મહોતું થવાનું હોય ગાભો અને છેલ્લે મહોતું ગાભો માનવાનો હોય એના બદલે એ પ્રારંભમાંથી માની લે કેમ કે એના ઉપર ઠાકોરજીની કૃપા છે એટલે જો જેને વિષય પ્રથમ પ્રારંભમાં મહોતા જેવા અને ગાભા જેવા દેખાય તેને સમજવાનું કે ઠાકોરજીની કૃપા બહુ છે અને જેને પ્રથમ વિષય મળે અને વિષય જ્યારે એને હાકર જેવો મીઠો લાગે ત્યારે સમજવાનું કે ઠાકુરજી દૂર છે આપણાથી આનંદ કોઈ વારસામાં નથી મળતો મારા બાપ એ વેચાતોય નથી મળતો પરંતુ તેનું વાવેતર કરવું જોઈએ અને પરમાત્માની જો ભક્તિ કરે સેવા પરિચર્યા સંત સમાગમ કથા કીર્તન દાન પુણ્ય આ બધો આનંદનો વાવેતર છે કરવું જોઈએ ભગવાનના ભક્તે મહારાજ અને મોટા પુરુષોએ આપણને આ બતાવ્યું છે કે હે મારા વાલીડાઓ આ કરજો અમે બતાવ્યું તે તેમાં તમને અમે મંદિરો બાંધીને આપશ એટલે અમે અવતાર સ્વરૂપો તમને પધરાવીને આપ્યા છે કે આમાંથી આનંદ મેળવજો સુખ મેળવજો આમાંથી આત્યંતિક કલ્યાણ મેળવજો પણ હવે ખબર નહીં દર્શનાર્થીને પુજારીને બધા એમાંથી એમાં આનંદ મેળ મળે છે કે મેળવે છે કે પછી દર્શનાર્થીને પાનબીડામાં આનંદ આવે છે અને પૂજારીને જેને પાન બીડવું આપ્યું હોય એકાદું કાગરિયું આપે કોઈ સરકારનું છાપેલું તે એમાં આનંદ આવે છે એ બસ જોવું જોઈને સીમાથી આનંદ આવે છે હોય તો ઠાકોરજીની પૂજામાં જ એમ પૂજા કરતો હોય જગાડતો હોય પઢાડતો હોય સ્નાન કરાવતો હોય વગેરે વગેરે પણ હારો આનંદ પાછો ખબર નહીં કે સરકાર કોઈ કાગરિયું છાપેલું હોય નાનું મોટું તો એ પણ સુખ આવે છે અને દર્શનાર્થીને મૂર્તિમાં સુખ આવે છે કે પછી પાનબીડામાં મૂર્તિના દર્શન કરતાં કરતાં સંકલ્પ કરતો એલો પૂજારી થોડાક આગા પાસા થાય ને આ તો સંકલ્પ થાય મુખ મરકાવવા માંડે કે એ પૂજારી ગયા કે એ ફ્રીજ લો હવે બીડું આવશે એમ એમાં હાથમાં પાણી બીડું લઈને આપણને આપે એટલે જો તમારે ઓર આપણને આનંદ ને શું વાહ વાહ આ તો દર્શન ફળ્યું એમ યાત્રા ફળી મારી અલા યાત્રા ફળી નથી તારું દર્શન ફળ્યું નથી ભલા માણસ ગુમાયું એવો આનંદ મૂર્તિના દર્શન કરીને જો થતું હોય ને એમ થતું વાહ વાહ મારા પ્રભુ આજે તો તમે શું અલૌકિક દર્શન આપ્યું ને કેવા અલૌકિક વાઘા વસ્ત્ર ફૂલહાર આભૂષણો ધારણ કરી મારા જેવા હળેલ માટે પ્રભુ તમે કેવું આમ મંદ મંદ હસો છો અને કેવું સુખને કેવો આનંદ આપો છો એ આમાં જ્યારે આપણને આનંદ આવે ત્યારે સમજવાનું કે પરમાત્માનું સ્વરૂપ આપણને પ્રધાન છે બોલો સત્સંગમાં કુસંગ પકડાય મહારાજે તેમાં કીધું પ્રથમના અઢારમાં અંતકરણ કોઈને પૈકડામ નથી આવતું જેમ અંતકરણ રહ્યું ને એને મહારાજ કે જેમ સિંહ બકરાને પકડે ને એમ હું પકડું છું મહારાજના વખતમાં મહારાજે કોઈ કોઈ અધિકાર આપ્યો ને પછી અધિકારમાં એને સુખ આપવા માંડ્યું ને એટલે મહારાજે તરત જ અધિકાર લઈને બીજાને આપી દીધો ને બદલાય નહીં ખો એને શું કરવા તો બોલાને અધિકારમાં સુખ પ્રથમમાં અધિકાર ન મળ્યો ને ત્યારે મહારાજમાં સુખ આવતું હતું મહારાજને મોટા સંતોની મરજીમાં સુખ આવતું હતું અને પછી ઠાકોરજી અધિકાર આપ્યો તે હારું મહારાજને મોટા પુરુષના આનંદના બદલે પછી અધિકારમાં આનંદ મળવા મીંડો તો ઓલો અધિકારમાં આનંદ મળવા મંડળ નથી ધીમે ધીમે સૌભા બધા વધતા ગયા તે વધતા વધતા પછી એના જે કંઈ એને અધિકાર મેળવ્યો હોય એમાં કોઈ વિક્ષેપ કરે એટલે મગજ જાય પાછો એનો અને એ બધું વધતા વધતા ધારું ક્યાં પહોંચે ગાડું નક્કી જ નહીં પાછું પછી તો રાગ ને દ્વેષ ને ઈર્ષા ને એમાંથી ગ્રંથિઓ બંધાય વેરની ને સ્નેહની ને લાગણીઓની ને આવું બધું કાંઈ કાંઈક બધું એમાં ભેગું થાય અને જીવ અંતે દુઃખી દુઃખી થઈ જાય હે માટે મધ્યનું તેવીસમું અમે ત્યાગીને તમે ગ્રસ્તો ખૂબ ચિંતનપૂર્વક વાંચજો વાર બાપા કેમ કે આ તો પુરુષોત્તમ નારાયણનું આપેલું અમૃત છે ભૂંડા વિષય જોઈને જેનું મન તપ્પી ન જાય અને સારા વિષયો જોઈને મન ન થાય એને ભાગવત સંત જાણવા બહુ અદભુત વાત કરી મહારાજે પછી છેલ્લે પાછું એ લખ્યું કે ભગવાન જેનું મન ભગવાનની વિશે આસક્ત થયું હોય અને પંચ વિષય ભગવાનના સ્વરૂપની વિશે જેનું મન આસક્ત થયું હોય અને પંચ વિષય જોઈ અને ટાઢોનું ન થતું હોય એને સાધુ જાણવા તો આપણે આવા સાધુ થયા સાધુ તો આવી આપણામાં ન આવી હમ આપણે તો નહીં જેવી બાબતમાં તપી જતા હોય કા ઠરી જતા હોય આપણું ધાયરું કરે તો જીવ એવો ઠરી જાય એવું અને ધાયરું ન કરે પોતે સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે ન થાય તો એ પાછો જીવ તપી જાય મારે જે બહુ અદભુત વાત કરી છે માટે આજે જેતલપુરમાં બિરાતા રેવતી બળદેવજી મહારાજ રાધાકૃષ્ણ દેવ ધર્મ દેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને મંદિરના પાસણના ભાગમાં નાનું એવું મ્યુઝિયમ છે ત્યાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે એમના ચરણમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ પૂંડા વિશે જોઈને અમારું મન તપે નહીં સારા વિષય જોઈને અમારું મન ઠરે નહીં અને ભગવાનની મૂર્તિમાં તમારા સ્વરૂપમાં અમને અધિક ને અધિક પ્રીતિ થાય એવી અમારા ઉપર કૃપા કરજો એ ઘનશ્યામ એવી કૃપા કરજો દયા કરજો તમે મા ભક્તિ ઉપર બહુ કરી હતી સુવાસીની ભાભી ઉપર બહુ કરી હતી સપૈયા અને અયોધ્યાના નાના નાના બધા ટાબરિયાઓ ઉપર તમે બહુ કૃપા કરી હતી એવી કૃપા અમારા ઉપર કરજો એવો આપણે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને માગીએ વિનંતી કરીએ એ ઘનશ્યામ મહારાજની મૂર્તિનો થોડોક પ્રસંગ મગજમાં આવ્યો તે તમને આપું મેં બાણુંની સાયલમાં એકસો ને અગિયાર દિવસની ધોઈન કરી અમારા ગુરુદેવની સ્મૂર્તિ અર્થે અને એનો સમાપન મહોત્સવ મોડીમાં પાંચ દિવસનો જ્યારે યોજ્યો ને ત્યારે તે મૂર્તિ તે મહોત્સવમાં ભક્તોને દર્શનનું સુખને આનંદ આવે એના માટે થર્મોકોલનું સિંઘાસન કરાવી મોડી મંદિરના સભા મંડપમાં તે ઉત્સવના સ્ટેજ ઉપર બધાવી હતી અને પાંચ દિવસ સુધી મૂર્તિની સેવા પરિચર્યા દર્શન થાળ ધરાવવા એનો આનંદ એનું સુખ ખૂબ લીધું બધા ભક્તોએ લીધું ત્યારે હજુ એ મૂર્તિ ત્યાં નહોતી બદલાવી તો એ પાંચ દિવસના સમાપન મહોત્સવમાં એ મૂર્તિ ત્યાં બદરાવી અને આનંદને સુખ લીધો તો માટે એ ઘનશ્યામ મહારાજના ચરણમાં પણ આપણે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે તો બહુ દયાળુ છો અમે તો બધા હાવ ખળ જવાય સિંહ અજ્ઞાની મુઆસી હવે હજી અમને અમારી ખબર નથી કે અમે પુરુષિક સ્ત્રી છીએ એ ખબર નથી અમે માણસિક પશુ છીએ એ અમને ખબર નથી હજી તો અમે ભક્ત છીએ કે અભક્ત છીએ એ ખબર નથી આવા અજ્ઞાની મુવાય છે હાવ પણ હવે જેવો તેવો તો એ પુત્ર તમારો અણ હું કી રે અમે આવા છી પેટ પડ્યો તે અવશ્ય પાલવો વાલમ જુઓ ને વિચારી હે મહારાજ અમે તમારા ચરણે આવીને બેઠા છી બેકી સી તો હવે ખળ જ એટલે તમે બધા નથી તમારી વાતની તમે તો ખરેખર ભગવાનના ભાગવત પુરુષો છો પણ આ તો વાત મારી હું કરું છું આપણને કંઈક થોડું ઘણું કંઈ મળે ન મળે તો હારું ખાટું મીઠું થવા માંડી પડે તો આપણે દાયરું હોય ત્યાં આપણે જઈ શકીએ ન જઈ શકીએ કોઈ લઈ જાય ન લઈ જાય આપણે જે જમવું હોય તે બનાવ્યું ન હોય તેવું આપણે રસ્તામાં જતા ત્યારે નક્કી કરીને રસ્તામાં જતા હોય કાંઈ તો હે પૂરણપુરી અને કઢીને ભાત ને એ અડદના પાપડ ને ચોખાના પાપડ અને સરસ મજાના મસાલાદાર માવો તૈયાર કરી અને એના ગોટા બનાવ્યા હોય અને ભોજન કરશું શાંતિથી ને ત્યાં જઈતા બાજરાનો જાયજનો રોટલો ને છાઇસ આપે બાટકામાં જો એટલે ભાઈ પાછું રિહામણીના છોડની જેમ આપણે પાસે રિહાઈ જઈએ એમ આપણું મન છે ને એ સારું એટલું બધું લુચ્ચું છે ને તો કંઈક ખબર ન પડે પકડાય નહીં આવું લૂચું ના આપણે પાસે એવા લુચામાં પ્રીતિ કરીને લુચાનું માની જો ભગવાનમાં પ્રીતિ કરાવે એનું જ કંઈ આપણે માનીએ નહીં ગણારીએ નહીં એનું હવે એ તો બધું બોયલા કરે ને કથા કહેલા એમ આપણે તો મન ભય કે એમ કરો એમાં સુખને આનંદ છે એમ જીવને બિચારાને આવો છે ને સમજાઈ ગયું હોય છે અને જીવની આવી એક પરિસ્થિતિ હોય છે જો કે એની ઊભી કરેલી જ છે એની પરિસ્થિતિ કોઈ પ્રેરક નથી પણ વાવેતરની પરિસ્થિતિ છે વાવેતરે જેવું કર્યું એટલે પરિસ્થિતિ બધી એમાંથી ઉગી હું અને એ પરિસ્થિતિ ઉગી ત્યારે એમાં પછી ફાલ ને ફૂલ આવ્યા પછી આવા બધા દુઃખના ઉપાધિઓના લેવા દેવાના માન ને પ્રતિષ્ઠાના પૂજાના બધા ફળ ફૂળ આવ્યા તો એ અરે ફળ ફૂલ ખાય ને પછી આપણને મજા આવે ને આનંદ આવે સુખ આનંદ કરી હિલોરા કરી ખાઈ પીને દુબાકા કરી તે મરી ત્યાં સુધી જાહોધી મોઢામાં દાંત હોય ત્યાં સુધી પછી દાંત પડી જાય ત્યારે પછી રે ટીંગી તો અત્યારે તોય માણસો આપણે તો બધા જો ને તોય દાંત બીજા બનાવી આમ ચોકઠું કરે હું એ ચોકઠું કરે ને પણ એ ચૈણા ને ડારિયા ને ખાવાની જે ટેવ પડી ગઈ હોય ને તો એ મજા આવે એમ જો અને ઘણા બધાને ચોકઠું ન હોય ને તો ડારિયાનો ભૂકો કરી પહેલાં ખરાલમાં લડતા મિક્સર નહોતા તો ખરાલમાં લઢીને ભૂકો કરીને ભાઈ ડારિયા ખાય પણ ડારિયા ખાવા જોઈને બોલો અને અત્યારે મિક્સર થઈ જાય એટલે મિક્સરમાં નાખીને જ્યારે કુરુ કરીને હલાવે એટલે ભૂકો થઈ જાય ને પછી ખાય મજા આવે કારણ કે એને મજા ઈદ લેવી છે તે મજા આવે ને પછી એને કંઈ ઠાકોરજીની મૂર્તિનો સુખમાં તો મજા લેવી નથી બિચારાને આવી બધી પરિસ્થિતિઓ આવે એમ માટે ભગવાન શ્રી હરી કહે છે કે મારા આશ્રિત તમે થયા છો અને મારા આશ્રિત તમારે રહેવું હોય તો તમને હખે એકેને પંચ વિશે નહીં ભોગવવા દો જેને ભગત થવું હોય ને એને પહેલાં એ નક્કી કરવાનું જેને ભગવાનનો આશ્રય સ્વીકારવો હોય અને જેને ભગવાનના સંતનો આશ્રય સ્વીકારી અને એના માધ્યમે ભગવાનને પ્રાપ્ત કરવા હોય એને પહેલી એક ગાંઠ મજબૂતી વારવાની જો ઠાકોરજી આ બાપડો આ સંત આપણે વિષય ભોગવા નહીં દે એ પહેલા નક્કી કરવાનું તો વિષય વિષય મળશે નહીં વિશ્વંભર મળશે પરમાત્મા મળશે પરમાત્માનો આનંદ મળશે વિષયનો આનંદ નહીં મળે માટે એવું નક્કી કરીને પછી ભગવાનને ભગવાનના સંતના ચરણનો આશ્રય સ્વીકારો એટલે દુઃખી ન થઈ એમ ઓલા દુઃખી થઈ પછી પછી આપણે મનમાં એમ થાય ખારું આવું ધાયરું નહોતું એમ અમને તેમ થતું હતું કે સારી સારી રસોઈઓ સારા સારા થાળ ને માલપુવાળ દૂધ પાક ને પૂરી કેરીનો રસ ને રોટલી ને ઓઠે ભાંગ એવી સરસ મજાની ઘીનું માવણ દઈને ઘીમાં તરેલી પૂરી ખાઈશું અમે તો હારું આવું ધાયર્યું હતું ને આ તો ક્યાંક તમે દાણા પાયણા કરો તમે ક્વાર્યાવ્રત કરો તમે એકટાણા કરો તમે ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી દાણા પાયણા કરો સારું આવું તો ધાયર્યું નહોતું પછી જીવ બિચારો દુઃખી થાય માટે નક્કી કરું પહેલાં ભગવાનનો આશરે સ્વીકાર્યા પહેલાં નક્કી કરવું કે આ બાપો વિષય ભોગવા દેશે નહીં હા એ પહેલાં નક્કી કરું અને પછી પ્રભુનો આશરે સ્વીકારવો બહુ અદ્ભુત વાત છે સત્સંગમાં મહારાજે આપણને સદાવ્રતો એપાસભા તો ઘણા બધા મંદિરો બંધાવ્યા બાંધા પોતે પ્રતિષ્ઠા કરી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી રઘુજી મહારાજના હસ્તે પણ પ્રતિષ્ઠાઓ કરાવી એ પરંપરા મંદિરોની અધ્યાપી પણ હજુ ચાલુ છે કોઈ ગામમાં કોઈ નગરમાં કોઈ સોસાયટીમાં મંદિર ન હોય તો મંદિરો બાંધે એમ અમદાવાદ દેશમાં હોય તો પરમભૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદી મહારાજના પવિત્ર હસ્તકમળે મૂર્તિ પ્રતિષ્ઠા થાય વડતાલ દેશમાં હોય તો વર્તમાન કાળમાં પરમભુજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદી મહારાજના વરદસે પ્રતિષ્ઠા થાય અને લોકો તે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના દર્શન સેવા પરિચર્યા કરી અને આનંદ પ્રાપ્ત કરે અને મોક્ષ સિદ્ધ કરી આવી બધી મહારાજે વ્યવસ્થા બાંધી છે પણ એમાં મારે તમારે શ્રદ્ધા જોડવી પડે તો થાય બાકી મંદિર જવું શ્રી પ્રતિષ્ઠાઇ કરી અને આપણે પછી ધીમે ધીમે સાઈશવારે મંદિર જવા મંડી પડી અને પછી સાયસવારે મંદિર જતાં જતા મહિનો બે મહિના સાયસવારે જાય ને પછી વાર પર બે જાય એ વાર પર બે જતાં જતાં પછી છે ને એ દિવાળી એક વખત જાય હું ધાંગધ્રા મંદિરમાં હતો તે ગરીબ વગત આવતા દિવાળીએ દર્શન કરવા તો મેં તો તમે દિવાળી દેખાતા જ નથી મને કે હું દર દિવાળીએ જ આવું છું મેં તો હારું કીધું દિવાળી આવો છો એટલા હારા જો પછી તો દિવાળી આવતાય બંધ થઈ ગયા આવગ્યું ગોરે ગોફેણ બધું શ્રદ્ધા બાંધવી જોઈએ એમાં મહારાજે કૃપા કરી અને મોક્ષના સદાવ્રત આપણને આપ્યા એમાં શ્રદ્ધા બાંધવી જોઈએ શ્રદ્ધા ટકે એવી બાંધવી જોઈએ શ્રદ્ધા આપણી ચિરંજીવી થાય એવી બાંધવી જોઈએ શ્રદ્ધા આપણી અચળ રહે એવી બાંધવી જોઈએ તો આનંદ આવે ને મૂર્તિનું સુખ આવે જેવું મોક્ષ સંપાદન કરી શકે ચાલો આવી જ બધી મીઠી મીઠી વાતો સિદ્ધાનંદ સ્વામીએ લખીને આપણને પ્રભુના ચરિત્રના માધ્યમથી મહારાજના સ્વભાવ દયા પ્રેમ કરુણા સ્નેહ વગેરે વગેરેથી આપણને આપ્યું છે એમાં આપણે આગળ ગતિ કરીએ પોર ઓગણીસમું તરંગ સુડતાલીસમો શ્રીહરિ એરણ સાહેબના બોલાવાથી ભદ્રમાં તેમને મળ્યા શ્રીહરિને દેખીને રોજો ઘોડો ગુલતાન થઈ ગયો તેણે ઘાસ ખાવાનું છોડી દીધું અને એક નજરથી શ્રીહરિને જોઈ રહ્યો શ્રીહરિએ ઘોડાના મસ્તક ઉપર પોતાના બંને હસ્તકમળ રાખ્યા અને જેટલા ફૂલહાર હતા તે બધા તેની ડોકમાં પહેરાવી દીધા પછી શ્રીહરિ ઉતારે આવ્યા ત્યારે એરણ સાહેબનો મોતીરામ નામે ચોબદાર હતો તે બોલાવ આવ્યો મોતીરામે બને હાથ જોડી ઘણા વિનય સાથે શ્રીહરિને કહ્યું કે સાહેબ આપની બાબતમાં ખૂબ જ પ્રસન્ન રહે છે જેટલા કુસંગી કહેવાય છે અને જેને નીતિના ઉપર પ્રેમ નથી તે બધા સાહેબની સમક્ષ જઈને યુક્તિપૂર્વક જ્યારે સત્સંગનું ઘસાવતું બોલે છે તે બીજાને તો કાંઈ દેખાતો નથી પણ સાહેબ તેમને કહે છે કે તમને જેવો સત્સંગ દેખાય છે તેવી તમે તમારી આ અમારી આગળ વાત કરો તમે તો ઘણા બુદ્ધિમાન દેખાવો છો જે લોકો સત્સંગ કરે છે તેમાં કેટલા ફેલ આવે છે તે કહો સત્સંગીઓ નિંદિત વ્યસન કેટલાક રાખે છે તે તમે જાણતા હો તો તેમાં મને કહો બીજા કોઈ કહે છે એમ નહીં કહેવાનું તમે જેટલું જાણો છો તેટલું કહો મરી મસાલા ભભરાવીને વાત મત કરો ઘણા બધા એની વાત છે ને મારી મસાલા ભભરાવીને વાત કરવાની બહુ ટેવ હોય છે એટલે પછી એકાદા બીજા એકાદા બીજાને ખટરાક કરાવી અને ઝઘડાવી બજાવી અને જુદા કરે આવી પ્રકૃતિ હોય છે સત્સંગમાં આવ્યા પછી સત્સંગ સ્વીકાર્યા પછી ત્યાગી ગૃહિમાં નાના મોટામાં બધા મેં આવી બધી પ્રકૃતિ સ્વાભાવિક હોય છે એમ માટે ચેતતું રહેવું જો આવા માણસોને આપણા કરતાં મહાન માનો એને પણ ચેતતું રહેવું પછું અમે એવું છે કે બહુ મોટું વાહન હોય ને તો એનાથી આપણે થોડુંક ચેતતું રહેવું પડે કારણ કે મોટું વાહન હોય ને આપણે નાની એવી રિક્ષા હોય તો ઓલું જરાક ઠેબું મારે તો આપણને તો ક્યાં ઉડાડી દે ને એટલે એમ છે બધું જો કોઈ મોટું એવું વાહન હોય તો એનાથી સાવધાન રહેવું એટલે મોટા વાહનને આપણે વંદના કરવી માનું કહ ઓ હો આ તો બહુ મોટી જબરજસ્ત લાલન ગાડી છે એમ ગુણ લેવો પછી લેલન ગાઢીને જે ભર્યું હોય આપણે હું લેના દેના આવે ભગવાન શ્રીહરિને વિશે અધિક ને અધિક પ્રીતિ કરવી ક્યારે સાહેબ એવું કહે છે અમે લોકો તો પરદેશના છીએ તમે જે કહો તેને સાચું માનીએ કુસિંગીઓ જે બોલે છે તે કરી શકાતું નથી પણ સાહેબે કહ્યું કે તમે તો ખોટું બોલો છો પછી કોસંગી લોકો સાહેબને આગળ ફરીને બોલતા નથી સાહેબ તો કાયદા પ્રમાણે બોલતા હોય છે કાયદામાં જે વાત જેવી હોય તે તરત પરીક્ષા કરતા દેખાઈ આવે છે આમ મોતી રામ છે ને એ મહારાજ પાસે વાત કરે છે સાહેબ તો સત્સંગની પરમ પવિત્ર રીતને કહી દેખાડે છે અને એરણ સાહેબથી ઉપરના જે અધિકારીઓ છે તે પણ સાહેબના જેવા જ નીતિ કુશળ છે તેમની બુદ્ધિ સહુથી અધિક રહી છે અને તે આપણા સત્સંગના ઉપયોગમાં આવે તેવી છે સાહેબોને એવા બુદ્ધિશાળી છે કે તેમના આ લોક અને પરલોક બંને સુધરી જાય ને તેવા છે જ્યારે શ્રીહરિ અરણ સાહેબને મળવા માટે નીકળ્યા ત્યારે ચાર પાંચ મોટેરા સંતોને પણ સાથે લીધા પાર્ષદો તો બધા સાથે લીધા સૌની પાસે સહજ સ્વભાવે એક એક તલવાર મહારાજે રખાવી હતી વળી શ્રીહરિએ કહ્યું કે જે તમે મોટા મોટા ભક્તો ક્ષત્રિયો છો રાજાઓ છો તેઓ મારી સાથે આવો પણ કોઈએ એક પણ હથિયાર લેવું નહીં સાહેબ જ્યારે બંગલા ઉપર બોલાવે ત્યારે તમારે ઉપર આવવું અથવા તો સૌએ નીચે રહેવું આવી બાબતમાં જેના મનમાં દુઃખ ન લાગે તેમ હોય તેમણે મારી સાથે આવવું અને જેને દુઃખ લાગતું હોય તેમણે ઉતારામાં રહેવું તેનું અમારે ઉતારે કામ હોય છે અહીં તમારું કામ નથી આવ્યું આવ્યું આપણને અપેક્ષા હોય એમ અમને સાથે લઈ જાય અમને લાથે ન અહીંયાથી અમે અહીં આવ્યા કાઠિયાવાડમાંથી અને સાહેબને મળવા ગયા ને અમને આ નો ન લઈ ગયા ને અમને અહીંયા નીચે ઊભા રાખ્યા આ સ્વામિનારાયણમાં કંઈ વિવેક જ નથી કે આટલો તો વિવેક હોવો જોઈએ ને કે ભગવાન થઈને બેઠા અંદર પીડું હોય ને માન એ હક ન લેવા દે આપણને આવા વિચારો કરે ખરેખરો સમર્પિત આત્મા હોય ને ભગવાનનો એને કોઈ સંકલ્પ ન થાય સાથે લઈ જાય તો ભલે ન લઈ જાય તોય ભલે જેમ રાખે તેમ રહે આપણે એવા સેવક થવા માટે પ્રયત્ન કરવો એમ આવું થાય કે ન થાય કોઈ નહીં ક્યાંક આપણે ગયા હોય અને પછી કોઈ એવો કંઈક પ્રોગ્રામ હોય ને આપણને ના લઈ જાય મને આપણને એમ કહે તમે ઊભા રહો અમે વળતા આવી ત્યારે પછી તમને બેડા સાથે લેતા જઈશું તો ભાઈ શું થાય ટાઢું થાય કે ન થાય એમ થોડુંક તો જો અંતર હોવ ને મારે ને તમારું બધાને જો ટાઢું થાય તો સમજવાનું મહારાજ હજી આપણે પ્રધાન કરી શકા નથી મહારાજનું સુખ પ્રધાન કરી શકા નથી જો પ્રિયાંક પછી સંકલ્પ થાય કે ન થાય અહીંથી તને અમે લઈ ગયા તને એવું કહ્યું તારી ગાડી લાયા તારી ગાડી લઈને જાઉં પછી તારી ગાડી લઈને મેં આપણે ગયા બધા છપૈયા પછી સફાઈ ગયા એટલે આ મંદિર આવ્યું એટલે પછી ભજન પ્રકાશ સ્વામી એમ કહે કે પ્રિયાંગ તારે અહીંયા છે ને દરવાજે ઊભું રહેવાનું અમે દર્શન કરીએ એમ અમે દર્શન કરીને છે ત્યાં સુધી તારા અહીં ઊભું રહેવાનું દર્શન કરીને આવી પછી અમે તને આ ભેળા તારી ગાડી અને લેતા જઈશું આવી વાત કરે તો શું થાય ગાડી મારી હાંકી મેં ડીઝલ પેટ્રોલ મારું ખર્ચ મારું અને સપૈયા સુધી આવ્યા ધાંગધ્રાથી આટલા બધા કિલોમીટર કાપીને અને દરવાજે ઊભો રાખવાને દેવના દર્શન કરવા માટે હાયરે ન લઈ જાય તે આ તો સાધુ કહેવા થાય છે કે મગજ ફાટેક ન ફાટે બોલો હમઝડ ન હોય તો ફાટે હું અને સમજણ હોય તો સંકલ્પ સુધાર ન થાય કેમ તો એ સંતનું વચન છે ને એ જ એનું તીર્થ છે શું છે સંતનું વચન છે ને એ એનું તીર્થ છે એ તીર્થ માયનું છે અને મહારાજની મૂર્તિનું સુખ જેને લેવું હોય ને એને એ સંતનું વચન એ તીર્થ માનવું જોઈએ તો મહારાજની મૂર્તિનું સુખ આવે પણ વિષય થોડોક અઘરો ખરો એટલે જીવને ટાઢોણું થાય પછી પછી કહેવા નહીં કદાચ કોઈને પણ મનમાં મનમાં બેચારો દુખી થાય અરે રે આટલા બધા કિલોમીટર ગાડી આંકીને આવ્યા અને મને મંદિરમાં દર્શન કરવા સાથે ન લઈ ગયા બહુ ભાઈ થઈ હવે શું કરું એમ દુઃખ થાય જીવને પછી બિચારો બે ચેની થઈ જાય ખાવું ન ભાવે ઊંઘ ન આવે આવું બધું થઈ જાય થાય કે ન થાય પ્રિયંક તો આવું થાય ત્યારે પછી ખામી કહેવાય કે ન કહેવાય સમજણમાં સમર્પણમાં એ ખામી પડે પડે પછી આવા ડખા ઊભા કરે આપણને દુઃખી કરે એટલે ભગવાન શ્રી હરીને બીજું કાંઈ નહોતું આરે લઈ જવા કે ન લઈ જવા પણ અહીંયા ઊભા રાખવાવાળા ઉપર મહારાજને પ્રેમ બહુ હતો અધિક હતો મહારાજને અને વિશ્વાસ હતો કે આ લોકોને અરણ સાહેબને મળવા ઉપર બંગલા ઉપર જઈ છે ત્યાં નહીં લઈ જઈ તો આમને કંઈ ટાઢ થાય એવું છે નહીં કારણ કે એ તો અમારી મૂર્તિના બધા ભૂખ્યા છે એને હેરણ સાહેબને મળવું આવા કોઈ મોટા માણસ નહીં એવું કંઈ ભૂખ ભૂખ છે નહીં એને કારણ કે મોટામાં મોટા તો અમને માયના છે ને જો આ ઘણી વખત તો આપણે કોઈ સંતનો આશ્રય સ્વીકાર્યો હોય તો એને મોટા માનતા હોય પણ પછી એ જ્યારે આપણને કંઈક આગ ના કરે ત્યારે પછી ઘડીકમાં પાછા નાના થઈ જાય અને બીજાને આપણે મોટા માની ઓહો કે આવા મોટા સાહેબને એવા મોટા સાહેબને મળવા મને ન લઈ જાવ પણ એના એ સાહેબનો સાહેબ તારો બાપી બેઠો છે એને માનને તો એમાં મોટા માનીને ઓલામાં શું માને જ પેલા આવે હવે એ તો ઠીક હવે અધિકારને પદ છે ત્યાં સુધી સાહેબ છે જેવું પદ ગયું જો જેવું પદ ગયું હાથમાંથી એવું ને એવું એ પાછો બીજી શેરીના ગલુડિયા જેવું ગલડ્યું થઈ જાય પાછું એના ભોપોભાઈ કોઈ સલામ ન કરે આવે સલામ તો એ અધિકાર ઉપર છે એટલે છે બાકી કોણ સલામ કરે જગત પ્રકાશ સ્વામી પુરાણી કથા કરતા બહુ સારી કથા કરતા સ્વામીની કથામાં બહુ લોકો આવતા તે સુરેન્દ્રનગરમાં એમની કથા હતી તો અમે સાંભળવાઈ ગયેલા હું ને પુરુષોત્તમ સ્વામી તેમને દૃષ્ટાંત આપ્યું તે અત્યારે યાદ આવ્યું મને બોલો હા તો લગભગ ચાલી વર્ષ પહેલાંની વાત છે તે સ્વામી એવું દૃષ્ટાંત આપ્યું હતું કે એક અધિકારી હતા અને એક ખેડૂતના ત્યાં ગયા એટલે એ વખતે બરાબર ચૈણા પાકેલા તે ચૈણાનો ઓળો પાડી અને ઓલા ખેડૂત છે ને એ ફોલી ફોલી અને સાહેબને ચૈણાના દાણા આપવા એમ તે ફોલતા હતા તે પોપડા ફોલતા તો થોડીક વાલ લાગે એ વાલ લાગે ને થોડીક તે થોડાક હજી ચાર પાંચ પોપડા ફોલ્યા હતા અને ત્યાં કોઈ પત્ર લઈને આવ્યો ને પત્ર સાહેબને હાથમાં આપ્યો એના કારકોને આવીને તે પત્ર આપ્યો તે પત્રમાં લખ્યું હતું કે સાહેબ તમારી અત્યારે છે ને બદલી થઈ ગઈ છે માટે અબઘડીઓ આપી છે બધારો અને ચાર જ હોંપી અને પછી તમારી બદલી થઈ છે તે સ્થાનમાં તમારે જવાનું તે સાહેબે તો પત્રો વાંચ્યો તે સાહેબનું મોટું થોડુંક કરમાઈ ગયું તે ઓલો પછી ચૈણા ફોલતો હતો નહીં એને પછી દોતો ભરીને તૈયાર કર્યા હતા તે બુકડાઈ ગયો બોલો એ ચૈણા પોતે ખાઈ ગયો સાહેબ કે કા તો કે ભાઈ તમારી બદલી થઈ જાય એટલે કેમ તો શા માટે ફોલતો મારે તમારે પાસે સહી કરાવી હતી એટલે હવે તમારી બદલી થઈ તમારી સહી તો હાલે નહીં એટલે મારે તમારે ક્યાં સંબંધ હતો મારે સહી એ સંબંધ હતો હું તો ચૈના ફોલીને સહીને ખબર હતો તમને ખબર આવવાનો શું બોલો બુકળો મારીને ખાઈ ગયો આવું દ્રષ્ટાંત આપ્યું તેમને પુરાણી સામે યાદ આવ્યું પણ અત્યારે ચાલીસ વર્ષે આ દ્રષ્ટાંત યાદ આવ્યું બોલો વાત એવી છે આપણે કહેવાની મહારાજની કે ઠાકોરજી પ્રધાન હોવા જોઈએ આપને સાહેબો બાહેબો પ્રધાન નહીં સાહેબને મળવા લઈ જાય તો ભલે લઈ જાય તો ભલે ખાટું મીઠું ન થવું જોઈએ ઠાકોરજી ન મળે તે દિવસે દુઃખ થવું જોઈએ અપાર શુભ ગુણોના આશરે રૂપ વિનાશે એવા રંગ લહેરી શ્રીહરીનો અશ્વ સોનેરી શાસ્ત્રી શણગેરો હતો તેના ઉપર સવાર થઈને ભદ્રમાં આવ્યા ચોપદારે સાહેબને સમાચાર આપ્યા કે સ્વામિનારાયણ આવી ગયા છે ત્યારે તરત જ અપાર હેતવાડા સાહેબ બંગલા ઉપરથી નીચે ઉતરીને સન્મુખ આવ્યા શ્રીહરિને મળીને અર્ણ સાહેબ ખૂબ આનંદ પામ્યા અને હરિના સુખના સમાચાર પીછા આપ અમારા પરમ મિત્ર આ જ છો અમારું બધું કામ સુધરી ગયું છે આમ કહીને સાહેબે શ્રીહરીનો હાથ પીકડો અને બંગલાની ઉપર લઈ ગયા ત્યાં ચાંદીની ખુરશી લાવીને તેમનો જે ને તે છુપાયો રહેતો નતો આંખોમાં અને આદર ભરેલા વચનોમાં હૃદયનો જેવો ભાવ હોય તે બધો દેખાઈ આવે છે તે સમયે ચોપદાર મોતીરામે સાહેબને કહ્યું કે ચાર પાંચ સંતોને શ્રીહરી સાથે લાવ્યા છે જો આપની ઈચ્છા હોય તો તે સંતોને અહીં ઉપર બોલાવીએ ત્યારે સાહેબે કહ્યું કે બોલાવ્યા સિવાય જે ન બોલે તેવા જે હોય અને શ્રીહરીની મરજી હોય તેટલાને તમે ઉપર લાવો અમુક પાછા મગર વગર મેગી સલાહ પાસા આપવા માંડે સાહેબ તમારે આમ બેસવું પડે તમારે આમ કરવું પડે સાહેબ તમારે પૂજા આમ આમ નો પૂજા કરાય એટલે અમુક અમુક બધા છે ને પાછું વગર કહીએ પાછું બધું એમ નામ ચાલુ કરી દે એટલે પછી ચોપદારે કહ્યું અને સાહેબે કહ્યું એવા સંતો લાવજો સાથે ત્યારે શ્રીરે કહ્યું કે તે પ્રમાણે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આનંદ આનંદ સ્વામી દરબાર દાદા ખાચર સોમલા ખાચર સુરા ખાચર અલયા ખાંચર મોકા દમ દરબાર હિંમતસિંહ ઝીણાભાઈ એટલાને ચોપદાર કુબેરસિંહ આવીને બોલાવી ગયા સૌને બધી રીત સંભળાવીને સમજાવી દીધી તે સૌ આવીને ઉપર બેસી ગયા નીતિમાં રહે તો અપાર મોટપ મળે ત્યારે સાહેબે કહ્યું કે અમે જે જગ્યા આપી છે તે શું આપે આવીને જોઈ હવે વધારે જો જમીન જોઈતી હોય તો અમને કહેજો જેટલી ખાલી જગ્યા ભળતી આવે તેટલી તમે પોતાના કબજામાં લઈ લેજો હવે પછી દિન પ્રતિદિન આપની ઘણી જ ઉન્નતિ થાય છે જેને આપની શુભ નીતિ ગમે છે તે રા હજી પણ આ આપના આશ્રિત થઈ છે જે મનુષ્ય શુભ નીતિને રાખે છે અને આપના આશ્રિત થાય છે તે બધાની દિવસે દિવસે મોટપ વધતી જાય છે અને તેમની ચોપદારને સરકાર પણ જણાવતા રહે છે જે જેટલી શુભ નીતિ રાખે છે તેટલી તેની મોટપ વધતી જાય છે અને શુભ નીતિને છોડીને જે લોકો જેટલી અનિતિમાં ચાલે છે તેની તે પ્રમાણે લગાર પણ મોટાઈ ક્યારેય રહેતી નથી જ્યારે મોટાઈ જાય છે ત્યારે તે ગમાર થઈને રહે છે અત્યારે તમે જેટલા નીતિ નિયમો બાંધા છે તે બધા નિષ્કપટ મનુષ્યને સુખકારી થાય છે જેટલા લોકો અનીતિને માર્ગે ચાલનારા છે તેવા ગુરુના પણ ગુરુ અમે બેઠા છીએ અને જેટલા અનિતિ કરનારા રાજાઓ છે એ તેને તો અમે પ્રજાના શત્રુના રૂપમાં દેખીએ છીએ તે પજરા તે પ્રજાના શત્રુના પણ શત્રુ અમે છીએ તે અનિતિવાળાને અમે કબજે કરી લઈએ છીએ જેટલા અનૈતિક કરનારા છે તે બધા અમને જોઈને ભયના માર્યા ઉપર ઉપરથી નીતિમાં વર્તવા લાગે છે પ્રજાના જે શત્રુઓ છે તેવા લોકોને તો અમે સહજ સ્વભાવે કબજે કરી લઈએ છીએ સિંહ ઘણો બળવાન હોય છે પણ જ્યારે તે પાંજરામાં પૂરાઈ જાય છે ત્યારે તે ચાહે તેવો હોય તો પણ તેનું કાંઈ પરાક્રમ ચાલતું નથી જેટલા અન્યાયી લોકો છે તે બધા ઇલમ કહેતા યુક્તિ કહેતા કળા એ વિના વશ થતા નથી બધી વાતના અલગ અલગ ઇલમ હોય છે જેટલા ઇલમ છે તેને અલગ અલગ રીતે એક આપ જાણો છો અને તે બધા ઇલમને અમે પણ જાણીએ છીએ બીજા બધાને ઇલમ જાણવો કે આવડવો કઠણ છે ઇલમ બધાને નથી આવડતો બધા લોકો તેને ચાહે છે ચિંતામણીને કલ્પવૃક્ષ પણ એક જાતનો ઇલમ જ કહેવાય છે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રમૃત સાગરના એકમાં શ્રી હરિ હરિયારણ સાહેબના બોલાવાથી ભદ્રમાં તેમને મળ્યા એ નામે સુડતાલીસમો તરંગ સમાપ્ત થયો શ્રીપતિમ સીધરમ સારદેવે ભક્તિધર માતુજ વાસુદેવ હરે માધવમ કેશોમ શ્રી ગામધામ સ્વામિનારાયણ નીલકંઢંજય સહજાનંદ સ્વામી મહારાજની જય જે ભક્તોની સેવા આવેલી છે યાદી ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ ઠક્કર ધ્રાંગધ્રા સંત નિવાસમાં એકાવન હજાર એકસો અગિયાર સંદીપકુમાર જે દોશી અમદાવાદ શૈક્ષણિક દાન એકવીસ હજાર જીજ્ઞાબેન ધર્મેશભાઈ ગાંધી અમદાવાદ સંત નિવાસમાં અગિયાર હજાર सुभाष भाई शामजी भाई पारजिया रोहित साड़ा, दस हज़ार रुपया बंसी भाई हिम्मतलाल बावड़ा रसोई पेटे पाँच हज़ार बस्सौ अंकिताबेन हर्ष भाई वेगड़ नवी जॉब मरता रसोई ध्रुव ईश्वर भाई धोड़किया रसोई प्रियंक पाटडिया, राजकोट रसोई हसमुख भाई रामपरिया सूरत जोथाण रसोई ખેવનાબેન હર્ષદભાઈ પટેલ કેનેડા રસોઈ આ બધાએ ભક્તોની સેવા રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં સમર્પિત કરી મહારાજના ચરણમાં ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરી સર્વ ભક્તો વિશેષને વિશેષ સેવા સત્સંગ ભજનનું બળ મહારાજ વધુને વધુ પ્રદાન કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ